आचार्य जोड़ायेला छे। हेतलबेन स्वागत छे अमारा शो में आपनुं। तो डॉक्टर हेतल आचार्य, आपने जणावीए के राष्ट्रपति द्वारा सम्मानित डॉक्टर छे अने तेमनी साथे तेमनी पासेथी आपणे ए जाणवानो प्रयास करवो छे के शुं हकीकतमां लक्षण होई शके छे अथवा तो कोरोनाथी बचवा माटेना शुं શું ઉપાયો છે આયુર્વેદિક। હેતલબેન, સૌથી પહેલો સવાલ આપને હું પૂછવા માંગુ છું કે શું આયુર્વેદિક ઉપચારોથી કોરોનાથી બચી શકાય છે ખરા? કારણ કે અનેક વાતો અનેક પ્રકારની સોશિયલ મીડિયા ઉપર અથવા તો લોકો સુધી પહોંચી હશે આ બે મહિનામાં, પરંતુ આજના શોથી પ્રયાસ એવો છે કે લોકો એક ચોક્કસ ઓલા ઉપર પહોંચે કે કોરોનાથી બચવા માટે આયુર્વેદિક ઉપચાર કેટલો ફાયદાકારક છે અને કઈ રીતે થઈ શકે છે। આયુર્વેદિક ઉપચાર કોરોના શું કોઈ પણ રોગોથી બચવા માટે બહુ અસરકારક છે। ભારત સરકાર અને આયુષ મંત્રાલય દ્વારા જે સ્ટેપ્સ ઉઠાવવામાં આવ્યા છે, જે ગાઈડલાઈન આપવામાં આવી છે, એ એટલા માટે જ છે કે આયુર્વેદ લોકોને સપોર્ટ કરી શકે। આ બેઝલાઈન છે, આયુર્વેદ છે ને એ કોઈ પેથી નથી, મનુષ્યને જીવન જીવવાનું વિજ્ઞાન છે। તો હવે જીવન જીવવા માટેનું જે વિજ્ઞાન છે અને સ્વસ્થ જીવન જીવવા માટેનું વિજ્ઞાન છે, તો સ્વસ્થ રહેવું એટલે શું? બધાને બચવું છે રોગથી તો સાજા રહેવું છે। સાજા રહેવું એટલે શું? આપણે ફક્ત શરીરથી સાજા ન રહીએ। આયુર્વેદની સ્વસ્થ રહેવાની સુંદર વ્યાખ્યા આપેલી છે કે પ્રસન્ન આત્મેન્દ્રિય મના, આત્મા ઇન્દ્રિય અને મનની પણ પ્રસન્નતા બહુ જરૂરી છે। ફક્ત શારીરિક સ્વાસ્થ્ય નહીં, પરંતુ શારીરિક સ્વાસ્થ્યથી શરૂઆત થાય છે સ્વાસ્થ્યની, અને આ પ્રસન્નતા આત્મિક અને આ પ્રસન્નતા જો આપણી અંદરની મનની હશે તો વધારે સારું છે। તો મારું એવું કહેવું છે કે આયુર્વેદિક ઉપચાર એટલે ફક્ત શરીરનો ઉપચાર, હોમ રેમિડીઝ એવું નહીં। આપણા આયુષ મંત્રાલયે પણ એક સર્વાંગીણ આસ્પેક્ટ આપેલો છે કે જેમાં આહાર, ડાયટરી ગાઈડલાઈન છે, હોમ રેમિડીઝ છે, યોગ ધ્યાન અને પ્રાણાયામ છે। તો આયુર્વેદ એટલે ફક્ત નુસખાઓ કે આપણને સોશિયલ મીડિયામાં મળતી બધી પોસ્ટનો પોતાના પર અજમાવવું અને પછી એમ કેવું કે સારું થાય ન થાય, તો એના કરતાં એક સાયન્ટિફિક એપ્રોચ, એક રેશનલ એપ્રોચ અપનાવવાની જરૂર છે કે આપણી પ્રકૃતિ શું છે એ અનુસાર આપણે શું લેવું જરૂરી છે, શું ખાવું જરૂરી છે, શું પીવું જરૂરી છે, શું વિચારવું જરૂરી છે, શું માનસિક સ્થિતિ જરૂરી છે। જો આ સર્વાંગીણ રૂપે જો ગાઈડલાઈન અને આયુર્વેદનું અનુસરણ કરવામાં આવે તો નિશ્ચિતપણે રોગપ્રતિકારક ક્ષમતા બની રહેશે અને આપણે રોગોથી અને કોરોનાથી બચી શકીશું। હેતલબેન, એક કન્ફ્યુઝન લોકોમાં એટલા માટે પણ છે કે અલગ અલગ પ્રકારના ઉપચારો, આયુર્વેદિક ઉપચાર જે આ ગૂગલ યુનિવર્સિટી કે વોટ્સએપ યુનિવર્સિટીમાંથી તેમના સુધી પહોંચ્યા હોય અથવા તો અલગ અલગ મીડિયમથી તેમના સુધી પહોંચ્યા હોય, તો આપની પાસેથી એ જાણવું છે કે શું કોઈ એક એવો નાનો એવો ઉપાય હોઈ શકે જે રોજ લોકો કરી શકે અથવા તો રોજ તેને અપનાવી શકે સરળતાથી? કારણ કે ઉકાળાની વાત તો આપણે આગળ કરીશું કે કઈ રીતના કેવા પ્રકારનો યોગ્ય છે, પરંતુ તેમ છતાં કોઈ એવી વસ્તુ જે રોજ કોઈ પણ વ્યક્તિ લઈ શકે અથવા તો એ લેવી જરૂરી છે આવા સમયે? રોજ લેવા જેવા હું એક નહીં બે ઉપાયો કહીશ, આપણે ડિટેલમાં આગળ એનું વર્ણન કરીશું જ। સૌથી પહેલું છે કે ગરમ પાણી પીવું। હવે એ ગરમ પાણી પીવાનો પ્રત્યેક વ્યક્તિ માટે બહુ સરળ છે, સહજ છે અને આસાનીથી ઉપલબ્ધ પણ છે, પણ ગરમ પાણી કેવી રીતે પીવું આયુર્વેદમાં એના પર આખો અધ્યાય છે અને આપને જાણીને આશ્ચર્ય થશે કે આવું નથી કે અત્યારે જ આવી મહામારીઓ આપણને તકલીફમાં મૂકે છે। હજારો વર્ષો પહેલા પણ આયુર્વેદમાં આવી મહામારીઓથી કેમ બચવું, એવા સમયે કેવી માનસિક સ્થિતિ રાખવી, શું ઉપાયો કરવા, એ બધાનું વર્ણન છે। જનપદ્વંસનીય આ ચરક વિમાનસ્થાનમાં આવેલો અધ્યાય છે, બહુ શાસ્ત્રો ડિટેલમાં ના જતા એનો પ્રેક્ટિકલ આસ્પેક્ટ કહેવા માંગીશ કે એ ગરમ પાણી પીવાનો એમાં પહેલો ઉપાય છે। હવે આ આપણા જે દેશ છે કે આપણા જેવા આબોહવા ધરાવતા દેશો છે એમાં ગરમી વધી રહી છે, તો ઘણા લોકો ગરમ પાણી પીવાથી કદાચ બળતરા થાય, યુરિનમાં બળતરા થઈ શકે ઘણા લોકોને, કોઈને એસિડિટીની તકલીફ વધી શકે, સ્કિનમાં રેશિસ કે એવું કંઈ પણ થઈ શકે, તો એવા સમયે શું કરવું? ગરમ પાણી પીવું પણ અત્યારે જરૂરી છે, તો આયુર્વેદ પાસે એનું સોલ્યુશન છે। આપણા ઘરના જ મસાલામાં આપણે જઈએ અને ધાણા છે, આપણા મસાલાના આખા ધાણા છે, જો આખા ધાણા ન હોય તો તમે ધાણા જીરુનો કે ધાણા પાવડરનો પણ ઉપયોગ કરી શકો, એને 1 લિટર પાણીમાં ઉકાળી અને આખો દિવસ એ પાણી પીએ, તો આ ઉપાય સરળ છે, આ બધા જ કરી શકે એમ છે। જો તમે આખા ધાણા લેતા હો તો તમે એને સેમી ક્રશ કરો, થોડાક ખાંડી અને પછી એને 5-7 મિનિટ પાણીમાં પલાળી રાખો, વોશ કરો અને પાણીમાં ઉકાળી અને એની એને તમે લઈ શકો। અને બીજો ઉપાય છે, એ માનસિક સ્વાસ્થ્ય માટે કહું છું, એ છે યોગ મેડિટેશનનો ઉપાય, એના પર
પ્રમાણે પણ આપણે આગળ પ્રેક્ષકોને સરસ માહિતી આપવી જ છે. પણ તમે જે સરળ ઉપાય કહ્યું કે કોઈ પણ એક ઉપાય છે તો એ આવી રીતે ધાણાનું પાણી પી શકાય. અચ્છા હેતલબેન, ઉકાળાની વાત કરીએ તો અત્યારની સિચ્યુએશનમાં આમ તો ઘણા બધા લોકો હશે જે આયુર્વેદ સાથે જોડાયેલા નહીં હોય અથવા તો તેમના વિશે ઉકાળા નહીં લેતા હોય અથવા તો પીતા નહીં હોય સામાન્ય દિવસોમાં, પરંતુ આ મહામારી સમયથી આ ઉકાળો પીવો ખૂબ પ્રચલિત થયું છે. ઘણી બધી જગ્યાએથી લોકોને મેસેજ મળે છે અને અલગ અલગ ઉપાયો આપે છે કે ઉકાળો કઈ રીતે બનાવવો. આપની પાસેથી અમારા દર્શકો પણ સમજી શકે તો ઉકાળો કેવા પ્રકારનો અત્યારના પીવો જરૂરી છે અને ઘરમાં રહેલી વસ્તુ એટલે કે એ બનાવવા માટે કદાચ કે બહાર ન જવું પડે, કારણ કે સિચ્યુએશન ઘણાની ન હોય, ક્વોરન્ટાઇન હોય અથવા તો લોકડાઉનનું પાલન કરતા હોય અને આજુબાજુ મળતી પણ ન હોય, તો આવા સમયે ઘરે કઈ રીતે ઉકાળો બનાવી શકાય, કઈ રીતે પીવો જોઈએ અને ક્યારે પીવો જોઈએ? કઈ રીતે ઉકાળો બનાવી શકાય, એક કોમન રેમેડી આપણે પહેલા જોઈએ. જો તમારી આસપાસ તુલસીના પત્તા હોય તો 5 થી 7 તુલસીના પાન, બે તજ અથવા તો નાનકડો ટુકડો તજ, એની સાથે બે કાળા મરીનો હાફ ક્રશ એટલે થોડા અડધા આખા પાખા એને ભાંગી લેવાનો એનો પાવડર, અને એની સાથે થોડું તમે અજમો એક ચપટી નાખી શકો. આ એક કપ માટેનું, એક કપ પાણી માટેનું ઉકાળા માટેનું માપ છે. અને એ નાખી અને એની સાથે સાથે જો ફરી મેં કહ્યું કે આપણે આપણી જાત તરફ, આયુર્વેદ છે એ મન અને આત્માની પ્રસન્નતા તરફ લઈ જાય છે, તો ઉકાળામાં થોડું ધ્યાન રાખવું જરૂરી છે. બધે જ ઉકાળાઓ પ્રચલિત થઈ ગયા છે, પીવા પણ બહુ જ સારા છે, પરંતુ જો તમારી પિત્ત પ્રધાન પ્રકૃતિ હોય, એટલે મેં પહેલા કહ્યું એમ તમને બળતરાની ગરમીની તકલીફો થતી હોય, તો આ ઉકાળામાં તમારે 8-10 એલચીના દાણા નાખવા જોઈએ અને સાથે વરિયાળી પણ થોડી સેમી ક્રશ થોડીક ખાંડીને નાખવી જોઈએ. બીજું, જો તમને આવી કોઈ તકલીફો ન હોય તો તમે આ માપ મુજબ વ્યવસ્થિત ઉકાળો લઈ શકો અને એમાં 2 ચપટી જેટલી સોટ પણ નાખી શકો. આ ઉકાળાને ઉકાળવો કેવી રીતના બનાવવો, એક સર્વસામાન્ય સમજ ઉકાળાની છે કે ઉકાળવો, વોટર બોઇલિંગ. પણ ક્યાં સુધી ઉકાળવું, તો સામાન્ય આયુર્વેદનો જે સિદ્ધાંત છે એ મુજબની પદ્ધતિ છે કે તમે 1/4 ભાગનો ઉકાળો અને પછી જેટલું પણ બાકી રહે એને ગાળી અને પીઓ. આમાં તમે લીંબુનો રસ નાખી શકો, થોડો ગોળ પણ નાખી શકો, હળદર પણ 1 ચપટી નાખી શકો. અને જો તમારી આ ઉકાળાથી તમને તારસીર ગરમ હોય અને વધારે તકલીફ થતી હોય તો થોડી સાકરનો ભૂકો પણ નાખી શકો, પણ તમને ડાયાબિટીસ ન હોય તો આ બધું શુગર કે સાકર તેવું નાખજો. બીજું, ઉકાળાને ગાળી અને ક્યારે પીવો, કેવી રીતે પીવો, તો સવારે તમારું જ્યારે ફર્સ્ટ મીલ અબાઉટ ટુ ડાયજેસ્ટ છે 10-11 વાગે પીવો તો સારું છે. ગરમીના સમયના 1 કલાક પહેલાં પી લેવો અથવા સવારે 7 વાગે લેવો સારો. ત્રીજું, કે આ ઉકાળો કેવી રીતે લેવો, ઉકાળો બની ગયો બધાને આપી દીધો લઈ લીધો, આયુર્વેદ એક શાસ્ત્ર છે અને એમાં ઔષધિઓના ગુણો ગ્રહણ કરવા માટેની એક માનસિક સ્થિતિનું વર્ણન છે. આ અત્યારે બધાએ ખાસ ધ્યાનમાં રાખવાની જરૂર છે. એકાદ વસ્તુ ઘરમાં નહીં હોય ને ઉકાળામાં નહીં પડી હોય તો ચાલશે, પણ ઈશ્વરને પ્રાર્થના કરી અને આ ઔષધિઓના શ્રેષ્ઠ ગુણધર્મો આપણને સ્વસ્થ સશક્ત અને તંદુરસ્ત રાખવા માટે મળે એવી ઈશ્વરને કે તમારા જે શ્રદ્ધા સ્થાન હોય એને પ્રાર્થના કરીને ઔષધિ ગ્રહણ કરવી જોઈએ. એની પેશન્ટ્સ પર ખૂબ સારી ઇફેક્ટ થાય છે. બિલકુલ હેતલબેન, એક બ્રેક માટે રોકાઈએ અને બ્રેક બાદ ઘણા બધા વિષયો પર આપની સાથે ચર્ચા કરવાની છે, ઇમ્યુનિટી સિસ્ટમ પર ચર્ચા કરવાની છે, કારણ કે એ પણ હાલના સમયે જરૂરી છે કે શું આયુર્વેદિકથી એક સવાલ થતો હશે કે ઇમ્યુનિટી સિસ્ટમ કઈ રીતે બૂસ્ટઅપ કરવી, સાથોસાથ મેન્ટલ સિચ્યુએશન અથવા તો ટેન્શન હોય કે ભાઈ મને કોરોના નહીં થઈ જાય અથવા તો સ્ટ્રેસ હોય એને કઈ રીતે આયુર્વેદ દૂર કરી શકે છે, ચર્ચા કરીશું એક નાનકડા બ્રેકમાં. વેલકમ બેક, આપ જોઈ રહ્યા છો જલસાની જિંદગી. આપણી સાથે આજે જોડાયેલા છે ડોક્ટર હેતલ આચાર્ય. હેતલબેન, સવાલ આપે ઉકાળાનું ખૂબ સરસ રીતે સમજાવ્યું, કેવી રીતે પીવો અથવા તો કયા સમયે પીવો અને શું એની માત્રા હોવી જોઈએ અને સ્ટેટ ઓફ માઇન્ડ શું હોવું જોઈએ, પરંતુ હાલની સિચ્યુએશનમાં જે મહામારી આપણે ફેસ કરી રહ્યા છીએ તો એક ભયનો માહોલ પણ ઉભો થયો છે, તો એ પણ આપણી પાસેથી જાણવું છે કે આવી સિચ્યુએશનમાં જ્યારે આયુર્વેદિક ઉપચારની આપણે વાત કરતા હોય ત્યારે મનની શાંતિ, મનની શુદ્ધિ કેટલી જરૂરી છે, એ મેન્ટલ સ્ટેબિલિટી પણ કેટલી જરૂરી છે અને એને પહોંચી વળવા અથવા તો એને સુધારવા આયુર્વેદમાં શું કોઈ ઉપચાર આપ્યા છે અથવા તો શું કરી શકાય? મેં જેમ પહેલા કહ્યું એમ સ્વસ્થતા કે સાજા રહેવું કે રોગોથી બચવું એ ફક્ત આપણા શરીરને સારું રાખવાથી
નથી થતું, એના માટે મનની પ્રસન્નતા અને માનસિક સ્વાસ્થ્ય પણ બહુ જરૂરી છે અને જે આ તબક્કે આપણે જે કાળમાંથી પસાર થઈ રહ્યા છે એ સમયે અત્યંત આવશ્યક છે. આયુર્વેદમાં એના માટે મંગલ કાર્યો કરવા એવું કર્યું છે કે જેમ કે હવન છે કે ઈશ્વર નિધિ ધ્યાસન છે, ધ્યાન છે, યોગ છે, પ્રાણાયામ છે. આયુષ મંત્રાલય દ્વારા પણ યોગ, ધ્યાન અને પ્રાણાયામ રોજ 30 મિનિટ કરવાનું રેકમેન્ડ કરવામાં આવ્યું છે. આપણે લોકો અત્યારે ભયભીત શું કામ છે? આપણને શરીરથી તો લોકડાઉન કરી દેવામાં આવ્યા છે, પણ આપણે બધું માનસિક લોકડાઉન નથી કર્યું. અને માનસિક લોકડાઉન નથી કર્યું ને એટલે આપણે મનથી ઘણું બધું ગ્રહણ કરતા જઈએ છીએ, કરતા જઈએ. આખો દિવસ કોરોના ચિંતન આપણું ચાલતું જ હોય છે. આપણે કોરોના ચિંતન થોડું ઓછું કરવાની જરૂર છે. નિશ્ચિતપણે સાવધાન રહેવાનો સમય છે. હું એવું નથી કહેતી કે બેફિકર થઈ જાઓ, પણ ભયભીત થઈશું તો આપણી અંદરનું બળ છે જેને આયુર્વેદમાં સહજ એટલે કે પ્રાકૃતિક જન્મથી મળતું બળ, કાલજ એટલે ઋતુ અનુસાર થોડું બદલતું બળ અને યુક્તિકૃત બળ છે. આ 3 પ્રકારના બળ છે. આપણી શક્તિ છે એ એના દ્વારા ઓછી થશે, આપણી રોગ પ્રતિકારક ક્ષમતા ઓછી થશે. તો પહેલા આપણે આ 2 કન્સેપ્ટ સમજવાની જરૂર છે કે ફક્ત રોગ પ્રતિકારક ક્ષમતા આપણા શરીરની રેમેડીઝથી કે આપણા નુસખાઓથી નહીં આવે, એના માટે આપણે માનસિક સશક્ત બનવું પડશે. હવે આપણને ખ્યાલ તો આવે છે, ઘણા લોકો એલર્ટ છે કે માનસિક રૂપથી એ લોકો સારા થવા માંગે છે, પણ થવું કેવી રીતના? તો ફર્સ્ટ થિંગ કે આપણે કોરોનાને હરાવવાનો છે, કોરોના એ આપણને નથી હરાવવાના. તો જેને આપણે હરાવવાનો છે એનાથી આપણે ભયભીત થઈ જઈશું તો કેવી રીતના ચાલશે? ભય, ચિંતા, શોક આ બધું આપણી અંદર વિષાદ ઉત્પન્ન કરે છે. અને આયુર્વેદમાં કહ્યું છે વિષાદો રોગ વર્ધનાના, રોગ થયો હોય તો એ વિષાદના કારણે વધે છે અને ન થયો હોય તો ભય દ્વારા, ચિંતા દ્વારા, શોક દ્વારા પણ આપણું માનસિક સ્વાસ્થ્ય જોગમાય છે અને રોગ થવાની સંભાવના વધી જાય છે. આ બધા જ વિચારો છે આપણા મનના કે ભય છે કે હવે હું એક ઉધરસ આવે તો પેશન્ટ મને ફોન કરીને કહે છે કે મને કોરોના તો નહીં હોય ને, લક્ષણો ફોનથી આપણે એને એસેસ કરીએ તો ખ્યાલ આવે કે ના આ સામાન્ય ઉધરસ છે. તો જરૂરી નથી કે દરેક વ્યક્તિને અત્યારે કોરોના જ થયો હોય. તો એ ભયના વિચારને કેમ ચક્ર? ઘણા લોકો મને કહે છે રાતના ઊંઘ નથી આવતી, બહુ મોડી રાત સુધી અમે જાગ્યા જ કરીએ છીએ. તો નંબર 1 ઇઝ ધેટ કે ભય માટે તમારે 3 સ્તરે કામ કરવું પડશે. આ રોગને હરાવવાનો છે, આપણે નથી હરાવવાનો. પહેલાં એક દૃઢ સંકલ્પ શક્તિ વિકસાવવી પડશે, શરીરને એક નિયમિત લાઇફસ્ટાઇલમાં મૂકવું પડશે. આયુર્વેદમાં દિનચર્યાનું વર્ણન છે, હવે બધા જ લોકોએ એ તરફ પાછા વળવું પડશે. આયુર્વેદમાં પહેલાં જે દિનચર્યા આપેલી પહેલાંના વર્ષોમાં એ આપણા જીવનમાં હતી કે સૂર્યોદય પહેલાં એટલીસ્ટ ઉઠી જવું. આજે લોકડાઉન છે, બધા ઘરમાં છે તો રાતના ગમે તેટલા વાગ્યા સુધી જાગ્યા કરે છે. અને બધા જ પ્રેક્ષકોને એક પ્રયોગ આપું છું કે તમે ઓબ્ઝર્વ કરજો, જ્યારે આ ભયના, ચિંતાના, ભવે શું થશે એ બધા વિચારો રાતના ખૂબ વધે છે, તો નિયમિત સમયે 10-10:30 વાગે સુઈ જાઓ, સૂર્યોદય પહેલાં ઉઠી જાઓ. સૂર્યવંદનાની આપણી પ્રાચીન સંકલ્પના છે, સૂર્યની ઉર્જા આપણને હેલ્પફુલ થાય છે. બીજું, નિત્યક્રમ આખો એક તમારો આખા ફેમિલીનો સેટ કરો કે તમને અનુકૂળ હળવી કસરતો કરો. આખા ફેમિલીમાં એક સમયે, નિશ્ચિત સમયે ભોજન રાખો, નિશ્ચિત સમયે સુવાનું રાખો, નિશ્ચિત સમયે એક પ્રસન્નતાનું વાતાવરણ રાખો, ફેમિલી ઇન્ટરેક્શન રાખો. ત્રીજો પોઈન્ટ આવે છે કે તો પણ વિચારો ઓછા થશે, ક્યારેક ક્યારેક આવશે તો શું કરવું? તો વિચારો માટે મનને જરા નિર્વિચાર કરવું જરૂરી છે. નિર્વિચાર એટલે કે વિચાર રહિત. તો જેમ આપણે થોડોક સમય ડિટોક્સ, ડિજિટલ ડિટોક્સ કરીએ કે મોબાઈલ રહિત રહીએ કે ટીવી રહિત રહીએ, ગેજેટ કરીએ, એ રીતના આપણા મનને ગેજેટ્સથી દૂર કરીએ, બધા લોકોથી થોડો દૂર, થોડો સમય આપણે આપણી જાત સાથે રહીએ. 15-20 મિનિટ આપણે આકાશ તરફ જોઈએ. આકાશ અત્યારે બધાને ઉપલબ્ધ છે, કોઈ દવા કદાચ કે હોમ રેમેડી નહીં હોય, પણ નેચરલ રિસોર્સિસ આર અવેલેબલ એન્ડ વી કેન ગેટ હેલ્પ ફ્રોમ દેટ. આપણે એની મદદ લઈ શકીએ. આકાશ તરફ જુઓ, નિશ્ચિતપણે એકાદ અઠવાડિયામાં તમારા વિચારો ઓછા થશે. જો તમે પૃથ્વીની નજીક હો, તમારી આસપાસ ફળ્યું હોય અને તમે ઘરમાં જ એમાં પ્રયોગ કરી શકતા હો તો ખુલ્લા પગે એના પર ઉભા રહો અને ભૂમિ આપણી બધી જ નકારાત્મક ઉર્જા દૂર કરી શકશે. આ ફક્ત કહેવાની વાત નથી, સાયન્ટિફિકલી પ્રૂવન થિંગ્સ છે કે આપણા ઇમોશન્સ છે આપણી ઇમ્યુનિટીને, આપણા આભામંડળને અસર કરે છે. આપણી આસપાસ એક ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ હોય છે જેને ઓરા કહેવામાં આવે છે અને એ ઓરા ઉપર આપણા ઇમોશન્સની અસર થાય છે. બીજું, એ ઓરાને સારી રાખવા માટે આપણે શું કરવું અને શું કામ સારી રાખવી? તો આભામંડળમાં કોઈ પણ વાયરસ, કોઈ પણ બીમારી પહેલાં આભામંડળમાં આવે છે, પછી એ આપણા શરીરમાં આવે છે. જેમ સોફ્ટવેર અને હાર્ડવેરના કોમ્બિનેશનથી એક કમ્પ્યુટર સિસ્ટમ ચાલતી હોય, એમ સોફ્ટવેર છે આપણું આભામંડળ અને આપણા શરીરના 7 ચક્રો છે. તો એ સોફ્ટવેરને બરાબર કેમ ચલાવવું? તો એના માટે જરૂર છે કે સમગ્ર યોગનો અવલંબ કરવો. યોગ, ધ્યાન, પ્રાણાયામ આયુષ મંત્રાલય દ્વારા પણ 30 મિનિટ એટલીસ્ટ રોજ કરવાનું કહ્યું છે. આયુર્વેદમાં કહ્યું છે યોગે મોક્ષે ચ સર્વાનામ વેદનાનામ અવર્તનમ.
એટલે યોગ અને મોક્ષની સ્થિતિમાં બધી વેદનાઓ દૂર થઈ જાય છે. વેદના એટલે ફક્ત શારીરિક પેઇન નહીં, માનસિક પેઇન અને બહુ સૂક્ષ્મ અર્થ છે. પણ આ સૂત્ર મારે આજે એટલે કહેવું પડે છે કે આપણે યોગ કરીએ છીએ તો આપણી માનસિક થોડીક પણ રિલેક્સેશનનો મળે છે, આપણી માનસિક સ્થિતિ થોડી પણ સ્ટેબલ રહે છે, સુધરે છે. આ પરિસ્થિતિમાં તો આપણે યોગ્ય રીતે કરી રહ્યા છીએ. પરંતુ આજે શું થાય છે, આપણે ફક્ત શરીરનો વ્યાયામ કરીએ છીએ. યોગ કેવળ યોગાસન નથી, અષ્ટાંગ યોગ છે, યમ નિયમથી લઈ અને સમાધિ સુધી. યોગાસન કે જે લોકો હાલ ઘરમાં છે, એ લોકો જે બીમાર છે અથવા તો હાર્ટના પેશન્ટ્સ છે અથવા તો ડાયાબિટીક છે અથવા તો બ્લડ પ્રેશર છે, એવા લોકોને રોજિંદા કાર્યમાં આપ શું સલાહ આપશો? આમ તો ડૉક્ટર્સ કહે છે કે ઇમરજન્સી હોય તો સ્વાભાવિક રીતે ડૉક્ટરની મુલાકાત લેવી પડે અથવા તો જવું પડે, પરંતુ રૂટીનમાં એમનું સ્વાસ્થ્ય મેન્ટેન રહે તો આપ આયુર્વેદિક ઉપચાર એવા લોકોને શું આપશો? એવા લોકો માટે જેમ મેં કહ્યું એમ, એક તો રેગ્યુલર લાઇફસ્ટાઇલ ફોલો કરો. બીજું, જે લોકોને ડાયાબિટીસ, બ્લડ પ્રેશર કે કોઈ ક્રોનિક ડિઝીઝીસ છે કે એ લોકો ઓલરેડી એક ડિઝીઝ એની અંદર ઉત્પન્ન થઈ જ ગયો છે, તો એ લોકો માટે જરૂરી છે કે એ લોકો પોતાના ડિઝીઝ અને કોરોના બંનેથી એક શાંત સમય કાઢે. અને એ શાંત સમય ત્યારે જ એ કાઢી શકશે જ્યારે પોતાની જાત સાથે જશે. આયુર્વેદમાં કયા મુજબના ઉપચારો એ લોકો એના જીવનમાં અપનાવવા જોઈએ, જેમ કે જે હોટ વોટરનું મેં કહ્યું કે બ્લડ પ્રેશરના પેશન્ટ છે એ લોકોએ નવશેકું પાણી પીવું જોઈએ, એકદમ હોટ વોટર ના પીવું જોઈએ. બીજું, ડાયાબિટીક પેશન્ટ છે તો એ લોકોએ આ સમયમાં આ બધા જે લોકોને ઓલરેડી ક્રોનિક ડિઝીઝ છે એ લોકોએ પોતાના અગ્નિનું, જઠરાગ્નિનું ખૂબ ધ્યાન રાખવું જોઈએ કે નિયત સમયે નિશ્ચિત અનુકૂળ આહાર લેવો જોઈએ. જે લોકોને એડવાઇઝ કરેલો હોય નિષ્ણાત વૈદ્ય કે નિષ્ણાત ડોક્ટર હોય, એ સમયસર આહાર લેવો જોઈએ અને એટલો આહાર લેવો જોઈએ કે જે એ લોકોના રોગને ક્યોર કરવામાં અને આગળ વધતો અટકાવવામાં મુશ્કેલી ના કરે. સેકન્ડ થિંગ, એ લોકોએ છે ને, એ લોકોએ અને સર્વસામાન્ય બધા જ લોકોએ પોતાના જીવનમાં જેમ મેં કહ્યું એમ, જે યોગ, પ્રાણાયામ અને ધ્યાનનો અભ્યાસ છે એ જોડવો જોઈએ. કેવી રીતના કરવું એની પ્રેક્ટિકલ ટિપ્સ થોડીક આપવા માંગીશ. કે જે યોગ છે, જે બિગિનર્સ છે, ધોઝ આર બિગિનર્સ, તો એ લોકોએ અચાનક જ વિગરસ એક્સરસાઇઝ કે યોગ કરવાની જરૂર નથી. એ લોકો હળવા સ્ટ્રેચિસ અને રોટેશન્સથી શરૂઆત કરી શકે છે અને શવાસન, દીર્ઘ શ્વસન એ પણ જોડી શકે છે. જે લોકો ઓલરેડી કરી રહ્યા છે એ લોકોએ પોતાનું મેન્ટેન રાખવું જોઈએ. અને જેમ તમે પૂછ્યું એમ, જે લોકોને ક્રોનિક ડિઝીઝીસ છે એ લોકોએ ધીમે ધીમે આ બધું શરૂઆત કરી અને પોતાના શરીરને અનુકૂળ થઈને કરવું જોઈએ. એક સરળ અને સિમ્પલ પદ્ધતિ છે જે ક્રોનિક ડિઝીઝવાળા લોકો, યુવાઓ, સ્ત્રીઓ, બધા જ પ્રેગ્નન્ટ વિમેન બધા જ સરળતાથી ઘરે બેઠા કરી શકે એવી ધ્યાનની પદ્ધતિ છે. એ છે સમર્પણ ધ્યાનની પદ્ધતિ. એક 30 મિનિટ સવારે અથવા તો સાંજે તમે કરી શકો. મેં એક પવિત્ર આત્મા હું, મેં એક શુદ્ધ આત્મા હું, મેં એક પવિત્ર આત્મા હું, મેં એક શુદ્ધ આત્મા હું, મેં એક પવિત્ર આત્મા હું, મેં એક શુદ્ધ આત્મા હું, આમ 3 વખત બોલી અને તમારે શાંતિથી ધ્યાનમાં 30 મિનિટ બેસવાનું છે. એવું નથી કે વિચારો નહીં આવે, વિચારો આવશે, પણ એને ઓબ્ઝર્વ કરવાના છે, જેમ આપણે એક મૂવી ઓબ્ઝર્વ કરતા હોઈએ છીએ અને એ પછી એ જતા રહેશે જો આપણે એના વિશે બીજો વિચાર નહીં કરીએ તો. તમારી આસપાસ 5 થી 10 ફૂટમાં કોઈ ન હોવું જોઈએ. એ સમયે તમારો ઓરા એક્સપાન્ડ થશે અને એ ઓરા જેટલો એક્સપાન્ડ થશે, આપણે જેટલા આપણા ઇનર ફોર્સ, એને તમે અંતરાત્મા કયો, આત્મા કયો કે ચેતના કયો, અંદરની એની નજીક જઈશું એટલી જ આપણી ઓરા વધારે સશક્ત બનશે. અને 30 મિનિટ સુધી વિચારો પૂરા થશે, પછી ધીમે ધીમે કોઈ કામ યાદ આવશે અને એ પણ પૂરું થશે અને આપણે શાંતિથી બેસશું તો થોડા અભ્યાસ પછી આપણને, માફ કરશો હેતલબેન, આપણે અટકાવવા પડે છે, એક બ્રેક નો ટાઈમ થયો છે. એક બ્રેક લઈએ, બ્રેક બાદ ડોક્ટર હેતલ આચાર્ય સાથે ચર્ચા આગળ વધારીશું. વેલકમ બેક. જલસાની જિંદગી આપ જોઈ રહ્યા છો, મારી સાથે ડોક્ટર હેતલ આચાર્ય જોડાયેલા છે. હેતલબેન, 10 સેકન્ડનો સમય છે ને એક નાનો એવો સવાલ આપને પૂછવો છે કે આવા સમયમાં આપે જણાવ્યું કે કઈ રીતે જે ક્રોનિક ડિસીઝવાળા છે એ લોકો કઈ રીતે રહે, પરંતુ આયુર્વેદિક ઉપચારથી કોરોનાથી બચી શકાય છે એ પણ આપણે તમે સમજાવ્યું, ઉકાળા વિશે પણ સમજાવ્યું. પરંતુ સવાલ અહીંયા એ થાય છે કે જે લોકોને આયુર્વેદ વિશે જ્ઞાન નથી, શું એ લોકો પણ આ ઉપચારો કરી શકે છે અથવા તો એની કોઈ સાઇડ ઇફેક્ટ નહીં થાય એમને? હા, આ
ઉપચારો જેમ મેં સમજાવ્યું એમ જાતથી સમજીને લોકો કરશે કે મારી તાસીર શું છે, જેને આપણે તાસીર કહીએ, તો એ લોકોને નિશ્ચિતપણે મદદરૂપ થઈ શકશે. બીજું, નહીતર અત્યારે ઘણા બધા વૈદ્યો ફોન પર પણ કન્સલ્ટેશન માટે ઉપલબ્ધ છે, તો એ લોકોને પણ એનો સલાહ પણ લઈ શકે. એક નાનકડી વાત હું જોડવા માંગીશ કે પ્રેગ્નન્ટ સ્ત્રીઓ છે અત્યારે, એ લોકોએ ખાસ પોતાના આહાર વિહાર અને માનસિક સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું, કારણ કે એમના ગર્ભમાં ભારતનું ભવિષ્ય અત્યારે આગળ વધી રહ્યું છે. આયુર્વેદના ગર્ભ સંસ્કારમાં કહ્યું છે કે આ સમયે સ્ત્રીએ ખાસ પોતાના આચાર વિચાર અને આહારનું વિહારનું ધ્યાન રાખવું. તો શું ધ્યાન રાખવું? તો જે તે સમય અનુસાર આયુર્વેદમાં જે ડાયટ કહ્યું છે, જે મેડિસિન્સ અવેલેબલ હોય તો લો, નથી અવેલેબલ તો આહારથી તમે એની આપૂર્તિ કરો. નિશ્ચિત પૌષ્ટિક આહાર લો, ગર્ભ સંસ્કારમાં કહ્યા મુજબના વિચારો કરો, અને જો તમારે ધ્યાનનું કોઈ પ્રેક્ટિકલ કરવું હોય તો અત્યારે સમર્પણ મેડિટેશન .org કે અનુભૂતિ સમર્પણ ચેનલ પર એ પણ તમને મેડિટેશનના ઓનલાઈન સેશન 4-6 વાગ્યા સુધીમાં મળી શકશે. આ બધાનું કોમ્બિનેશન કરશો તો નિશ્ચિતપણે કોરોનાથી બચી શકાશે. આયુર્વેદ એક લાઈફ સાયન્સ છે અને એના મુજબ શરીર, મન અને આત્મા આ ત્રણેયનું સ્વાસ્થ્ય, મેન્ટલ, સ્પિરિચ્યુઅલ અને ફિઝિકલ હેલ્થ, આનું કોમ્બિનેશન થશે તો નિશ્ચિતપણે આપણી ભારતીય સંસ્કૃતિના આયુર્વેદ દ્વારા કોરોનાથી બચી શકાશે એવું મને લાગે છે. ખૂબ ખૂબ ધન્યવાદ ડૉક્ટર હેતલબેન અમારી સાથે જોડાવા બદલ, અને આપે ખૂબ સારી જાણકારી આપી છે. મને લાગે છે જેને લે આયુર્વેદિક ઉપચારોને લઈ જેનામાં કન્ફ્યુઝન હતું એ ઘણા ખરા સવાલોનો જવાબ પણ અત્યારે ડૉક્ટર હેતલ આચાર્ય પાસેથી મળ્યો છે. વિશેષ રજૂઆતમાં બસ આટલું જ. હવે જુઓ વધુ સમાચાર મારા સહયોગ.